નમસ્કાર મિત્રો, તો હવે આપણે શરૂ કરીએ અને સૌ પ્રથમ પીપીટી દ્વારા આપણા લેક્ચરની આપણે શરૂઆત કરીશું. તો સૌ પ્રથમ આપણે પીપીટી નિહાળીએ. કોર્સ ચાર છે આપણો, પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગણિત ધોરણ 6-8, યુનિટ 3 ભૂમિતિ શિક્ષણ, અને આપણો સબ ટોપિક છે જીઓજીબ્રા. આપને ખ્યાલ છે મિત્રો, ભૂમિતિ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ભૂ અને મિતિ પરથી આવેલ છે. ભૂ એટલે પૃથ્વી, જમીન કે સપાટી, અને મિતિ એટલે માપન. આમ ભૂમિતિ એટલે સાદા અર્થમાં પૃથ્વી કે જમીનનું માપન. પૃથ્વી પર મુખ્યત્વે 3 પ્રકારના આકારો જોવા મળે છે. સુરેખ, એક પરિમાણીય જેને કહેવાય, બીજું સમતલ અને ત્રીજું ઘન. સમતલને આપણે 2D તરીકે ઓળખીએ છીએ, અને ઘન આકૃતિ હોય એને આપણે ત્રિપરિમાણીય જેને 3D તરીકે ઓળખીએ છીએ. આમ પૃથ્વી પર જોવા મળતા એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારોનું માપનનું શાસ્ત્ર ગણિતમાં ભૂમિતિ તરીકે ઓળખાય છે. આમ ભૂમિતિ એ સ્થાન, અંતર અને આકારનું ગણિત છે. જેમ અંકગણિત એ સંખ્યાઓનું ગણિત છે, તેમ ભૂમિતિ એ અવકાશના બિંદુઓનું ગણિત છે. તેથી જ પ્રાથમિક શાળામાં ગણિતમાં ભૂમિતિનું વિશિષ્ટ સ્થાન છે. પ્રસ્તુત પ્રકરણમાં વાન હિલ્સના સંદર્ભે ભૌમિતિક ચિંતન સ્તર, પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ જેવા દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય શબ્દોની સમજ, એકરૂપતા અને સમરૂપતા, ભૌમિતિક આકારો અને માપન, ભૂમિતિના સાધનોની મદદથી ભૌમિતિક આકારોની રચના, જીઓજીબ્રા સોફ્ટવેરની સમજ, સ્ટ્રો અને અન્ય પદાર્થોની મદદથી સમઘન, લંબઘન જેવા વિવિધ આકારોની રચનાની ચર્ચા કરવામાં આવેલ છે. હવે એના પછીનો મુદ્દો જોઈએ તો પ્રાથમિક દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો વિશેની સમજ આપણે જોઈ લઈએ. તો પરિમાણ એટલે વસ્તુની સ્થિતિ નિર્દેશ કરતો એક ભાગ. કોઈ પણ વસ્તુ હોય એની સ્થિતિ નિર્દેશ કરતો એક ભાગ છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ દિશામાં લંબાઈ, પહોળાઈ અને કે ઊંચાઈ કે ઊંડાઈ ના સંદર્ભમાં કંઈક હોવા અંગેનું માપન, માપ એટલે પરિમાણ. વસ્તુના સંદર્ભમાં જેમ પરિમાણોની સંખ્યા વધે તેમ તે વસ્તુની સ્થિતિ અંગેની સ્પષ્ટતા પણ વધે. દાખલા તરીકે રેખાખંડ એ લંબાઈ કે પહોળાઈ જેવું એક પરિમાણ ધરાવે છે. સમતલ એ લંબાઈ અને પહોળાઈ જેવા 2 પરિમાણો ધરાવી શકે, જ્યારે સમઘન જેવી આકૃતિ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેવા 3 પરિમાણો ધરાવે છે. નીચેના ઉદાહરણો દ્વારા આપણે થોડુંક વિશેષ સમજવાની કોશિશ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે જ્યારે ભૂમિતિની શરૂઆત કરી ત્યારે બિંદુથી જ ભૂમિતિ શરૂ થાય છે. કોઈ પણ એક ટપકું અવકાશની અંદર તો બિંદુ જે છે એ માત્ર એક સ્થિતિ બતાવે છે, જે તમે સામે જોઈ રહ્યા છો, બરાબર? તો બિંદુ એ આપણે ટપકા સ્વરૂપે જોઈ શકીએ છીએ. તેને કોઈ કદ, આકાર કે માપ હોતા નથી, તેની માત્ર સ્થિતિ હોય છે. બિંદુને કોઈ પરિમાણ નથી. બીજું જોઈએ તો રેખાખંડ. રેખાખંડ લંબાઈ જેવું એક પરિમાણ હોય છે. રેખાખંડ પણ કોઈ એક બિંદુનું સ્થાન શોધવા માત્ર એક જ કિંમતની જરૂર પડે છે, માટે રેખાખંડ એક પરિમાણીય છે. આમ રેખાખંડ અને કિરણ વગેરે એક પરિમાણીય છે. સમતલ જોઈએ તો એમાં લંબાઈ અને પહોળાઈ બતાવી છે આકૃતિની અંદર. ઉપરના ભાગે પરિમાણ 1 અને પરિમાણ 2. ઉપર મુજબની લંબચોરસ સમતલની આકૃતિ લંબાઈ અને પહોળાઈ જેવા 2 પરિમાણો ધરાવે છે, માટે તે દ્વિપરિમાણીય આકૃતિઓ છે. કેટલાક જાણીતા સમતલની આકારો જેવા કે ચોરસ, ત્રિકોણ વગેરે દ્વિપરિમાણીય આકૃતિઓ છે. ચોથું જોઈએ તો સમઘન જેવી આકાશમાં જગ્યા રોકતી આકૃતિઓ. ઉપરની આકૃતિઓ અવકાશમાં જગ્યા રોકે છે. કોઈ પણ તમે લાકડાનો ટુકડો લો
तो एमां लंबाई होय पहोळाई ऊंचाई के ऊंडाई जेवा त्रण परिमाण धरावे छे। माटे ते त्रिपरिमाणीय जेने थ्री डायमेंशन कहेवाय। अवकाशमां जग्या रोकती बधी ज आकृतिओ जेवी के समघन लंबघन गोळो नळाकार वगैरे त्रिपरिमाणीय आकारो छे। ત્યારબાદ જોઈએ તો જીવો જીબ્રા વિશે આપણે શરૂઆતમાં થોડીક ભૂમિતિની દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય જે વસ્તુઓ છે એની આપણે થોડીક આછેરી ઝલક મેળવી। જીવો જીબ્રા જે છે એ ફ્રીમાં મળતું સોફ્ટવેર છે। જીવો જીબ્રા એ એક સોફ્ટવેર છે। આ એક સોફ્ટવેર 2008માં માર્ક્સ હોયન વોટર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે। જીઓમેટ્રીમાંથી જીઓ અને એલજીબ્રા બીજગણિત કહીએ છીએ માંથી જીબ્રા શબ્દ ઉતરીને જીઓ જીબ્રા નામ આપવામાં આવેલ છે। જીઓ જીબ્રા સોફ્ટવેર www.jiojibra.org પરથી તમે નિઃશુલ્ક જેને કહેવાય ફ્રી ડાઉનલોડ કરી શકો છો। આ ઉપરાંત સોફ્ટવેરને શીખવા માટેની માર્ગદર્શિકા પણ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે। આ જ વેબસાઇટ પર જીઓ જીબ્રા માટે ટ્યુશન આપવામાં આવેલ છે જેમાં કોઈ એક આકૃતિ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપેલ છે। ઉપરાંત તે જ પાના પર સૂચના અનુસાર તમે જાતે આકૃતિ દોરીને અનુભવ મેળવી શકો છો। દાખલા તરીકે સમાંતર રેખા કઈ રીતે દોરવી તેની સમજૂતી ટ્યુટોરિયલમાં આપેલ છે બરાબર। તો તમે એની વ્યવસ્થિત રીતે જુદી જુદી જેને કહેવાય વિડીયો ફાઇલ મેળવી અને તમે એની ગાઈડલાઇન મેળવી શકો છો। જીઓ જીબ્રા ઇન્સ્ટોલ કરી તેના આઇકોન પર ડબલ ક્લિક કરતા અહીં દર્શાવ્યા મુજબ સ્ક્રીન પર વિન્ડો તમને દેખાશે। આગળ જોઈએ તો તમારી સામે એક એનું જીઓ જીબ્રાનું જે આઇકોન છે એને ઓપન કરીએ તો કેવી રીતે એનું દેખાય એ બતાવ્યું છે। સ્ક્રીન પર મુખ્ય બે ભાગ જોવા મળે છે, એક તો ગ્રાફિક્સ વિન્ડો અને બીજું છે એલ જીબ્રા વિન્ડો। જમણી બાજુ જે બાજુ દેખાતી વિન્ડો એ ગ્રાફિક્સ વિન્ડો છે અને તેમાં ભૌમિતિક આકારો દર્શાવેલા છે। આ વિન્ડોમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલ છે। ગ્રાફિકલ વિન્ડોમાં પસંદ કરેલ કોઈ પણ આકૃતિને માઉસની મદદથી ડ્રેગ કરીને બદલી શકાય અથવા આકારમાં ફેરફાર કરી શકાય છે। આ ફેરફાર માટે તમારે ટૂલ બારમાં રહેલ પોઈન્ટ ટૂલ્સનો ઉપયોગ કરવો પડે છે। ડાબી બાજુ દેખાતી વિન્ડો જે છે એલજીબ્રા વિન્ડો, તેમાં આકૃતિની સંખ્યાકીય અથવા બીજગણિતીય માહિતી હોય છે। જીઓ જીબ્રાની વિન્ડોમાં સૌથી ઉપરની બાજુએ મેનુ બાર એ તમે જોઈ શકો છો, તેની નીચે ટૂલ બાર તથા સૌથી નીચે ઇનપુટ ફિલ્ડ હોય છે। ટૂલ બારમાં નિર્ધારિત આકૃતિ દોરવા કે તેમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરવા માટેના ટૂલ્સ ઉપલબ્ધ હોય છે। ઉપલબ્ધ ટૂલ્સની વિગતો આકૃતિમાં દર્શાવેલી છે। અહીંયા આકૃતિ મેં મોટી કરીને તમારી સમક્ષ મૂકી છે। અહીંયા તમને જે દેખાય છે એ ટૂલ બાર વિન્ડો છે। અહીંયા મૂવમેન્ટ ટૂલ્સ છે, દર વખતે જ્યારે કોઈ પણ તમે પોઈન્ટ લો ત્યારે ફરી વખત એમાં જ તમારે માઉસને લઈ જવાનું છે ડ્રેગ કરીને। લાઇન ટૂલ્સ છે, પોલિગન ટૂલ્સ છે, કોનિક સેશન ટૂલ્સ છે, એક્શન ઓબ્જેક્ટ ટૂલ્સ, પછી ટ્રાન્સફોર્મેશન ટૂલ્સ, નીચે તો કે પોઈન્ટ ટૂલ્સ બિંદુ કરવા માટે, આ સ્પેશિયલ લાઇન ટૂલ્સ છે લાઇન રેખાખંડ દોરવા માટે, આ સર્કલ અને આર્ક ટૂલ્સ છે, પછી મેજરમેન્ટ કોઈ પણ બે રેખાખંડ વચ્ચે અથવા કોઈ પણ ખૂણાનું માપ કરવા માટે નું ટૂલ્સ મેજર ટૂલ્સ, અહીંયા એબીસી એટલે કોઈ પણ બિંદુને આપણે નામ આપવા માટે સ્પેશિયલ ઓબ્જેક્ટ, અને છેલ્લે જનરલ ટૂલ્સ નો ઉપયોગ કરીને આપણે જીઓ જીબ્રા એપ્લિકેશનનો ગણિતની અંદર ભૌમિતિક ખાસ કરીને એમાં વિશેષ વિદ્યાર્થીઓને આપણે ગાઈડ કરી શકીએ છીએ। જીઓ જીબ્રા એ કિલ ઇસ સિદ્ધાંત જેને કીપ ઇઝ સ્માઇલ સિમ્પલ એન્ડ સ્મોલ
સિમ્પલ અને સ્મોલ એટલે એને KISS તરીકે શોર્ટ ફોર્મમાં લીધું છે, પર કાર્ય કરે છે, જેથી તેનો ઉપયોગ શિક્ષક અને વિદ્યાર્થી સરળતાથી કરી શકે છે. વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે આકૃતિઓનું સર્જન કરી શકે છે. એનિમેશન દ્વારા ગણિતના વિવિધ સિદ્ધાંતો ખ્યાલ આપી શકાય છે. કાપા પર લખેલી અલગ અલગ પરિસ્થિતિ માટે અલગ અલગ આકૃતિ દોરવી પડે છે. જ્યારે જીઓજીબ્રાની મદદથી માઉસની મદદથી આકૃતિના શિરોબિંદુને ડ્રેગ કરવાથી સરળતાથી આકૃતિઓની અલગ અલગ પરિસ્થિતિ બદલી શકાય છે. જીઓજીબ્રા સોફ્ટવેર કમ્પ્યુટરમાં ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. તમને એમ થતું હશે કે ઘણા MB હશે, પણ ખૂબ ઓછી જગ્યાની અંદર એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકાય છે. આ રીતે સોફ્ટવેર ઉચ્ચ પ્રાથમિકથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ભૂમિતિ તથા બીજગણિત શીખવા અને શીખવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ગણિતના ઘણા બધા ખ્યાલો આ સોફ્ટવેર દ્વારા સરળતાથી સમજી શકાય છે. માટે જીઓજીબ્રાનો ઉપયોગ શિક્ષકે વર્ગખંડમાં કરવો જોઈએ. હવે જીઓજીબ્રાનો ઉપયોગ જે છે એ જોઈએ. આપણે બધા મિત્રોને મારો અવાજ સંભળાય છે ને? વરદાસ, હલો. હા સર, ઓકે ઓકે ઓકે. જીઓજીબ્રાનો ઉપયોગ આપણે જોઈએ તો જીઓજીબ્રા દ્વારા ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, વર્તુળ વગેરે દોરી શકાય છે. ઉપરાંત ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તે એક જ ત્રિકોણમાં ખૂણાની સ્થિતિ બદલીને વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી શકાય છે. ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. તે એક જ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણાની સ્થિતિ બદલીને સરળતાથી સમજાવી શકાય છે. પછી રેખીય કોણની જોડના ખૂણા પૂરક હોય છે તે સમજાવી શકાય છે. સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણની જોડ એકરૂપ હોય છે તે પણ બતાવી શકાય. સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણની જોડ એકરૂપ હોય છે તે પણ બતાવી શકાય છે. સમાંતર રેખાની છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણની જોડ પૂરક હોય છે. આમ આ સોફ્ટવેર ખૂબ જ સરળ અને અસરકારક છે. અહીંયા તમારી સમક્ષ મેં જીઓજીબ્રાનો આઇકોન મૂક્યો છે. અહીંયા તમને દેખાતો હશે કે આ બિંદુ જે વર્તુળ દોરેલા છે એના ઉપર બિંદુ છે. તો આ જીઓજીબ્રા તમે તમારા મોબાઈલમાં, લેપટોપ યા PCની અંદર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો. તો આ રીતે આપણે PPT દ્વારા કઈ રીતે જીઓજીબ્રાનો ઉપયોગ અને ક્યાં બેઝ તરીકે આપણે ઉપયોગી થાય તેનો આપણે અભ્યાસ કર્યો. હવે આગળ એમાં જોઈએ તો એક વિડીયો દ્વારા તમને વિડીયો મોકલું છું. તમારી સામે તમને દેખાય છે કે કેમ એ પણ હું તમને પૂછીશ. વિડીયોનો સ્ક્રીન પિક્ચર અને ઓડિયો સંભળાય છે કે કેમ એ તમારે મને કહેવાનું છે મિત્રો. તો તમારી સામે મૂકું છું વિડીયો, તમારી શેર કરાવું છું. દેખાય છે મિત્રો? હલો હરદાસ, શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ તો સ્ક્રીન એમાં મેઇન મેનુ છે. અગાઉ પણ આપણે મોડ્યુલમાં પણ આવી ગયું છે. મેઇન ટૂલ બાર, ગ્રાફિક વ્યૂ, એલ્જીબ્રા વ્યૂ, ઇનપુટ બાર અને કમાન્ડ્સ જુદા જુદા, એની આપણે મોડ્યુલમાં પણ ચર્ચા કરી. ત્યારબાદ આ જીઓજીબ્રાની અંદર બેઝિક શું છે તો કે ચેન્જિંગ ગ્રાફિક્સ વ્યૂ, જુદા જુદી રીતે તમે ગ્રાફિક્સને ચેન્જ કરી શકો.
ટૂલ્સ ઇન્ટ્રો, એનો વિવિધ પ્રકારના ટૂલ્સ જે છે એનો ઇન્ટ્રો પણ આપણે કરી શકીએ. બેઝિક ડ્રોઈંગ જે છે, બેઝિક કોઈ વર્તુળ દોરવું હોય, ચોરસ, લંબચોરસ, એના માટે પણ છે. ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ, દરેક જે ઓબ્જેક્ટ છે એની અલગ અલગ પ્રોપર્ટી છે, એના ઉપયોગ કરી અને વિવિધ ભૌમિતિક આકારો વિશેની માહિતી આપણે મેળવી શકીએ. ઉપરાંત કોઈ પણ થિયરીકલ હોય યા પ્રમેય હોય તો સાબિત કરવાનું હોય તો એની મદદથી આપણે એની પ્રોપર્ટીની મદદથી સાબિત કરી શકીએ. અને સેવિંગ, કેવી રીતે એને સેવ કરી શકાય. હવે અહીંયા જોઈએ આગળ આવે તો આ પ્રકારનું તમને જીઓજીબ્રા જ્યારે ઓપન થશે ત્યારે ડેસ્કટોપ ઉપર એની ટાઇટલ પેજ આ રીતે તમને જોવા મળશે. તો આપને ખ્યાલ છે કે આ એક્સ, આડી જે રો છે એ તમને એક્સ અક્ષ તરીકે જોવા મળશે અને વાય જે છે એને આપણે શિરોલંબ રેખા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ જે એક્સ છે એ એક વર્ટિકલ તરીકે આપણે ઓળખીએ છીએ અને વાય છે એને આપણે હોરિઝોન્ટલ અક્ષ તરીકે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ મિત્રો, તો જુદા જુદા મેનુ ફાઇલની અંદર તમને જોવા મળશે. પેલા શરૂઆતમાં ફાઇલ, જેવી રીતે કોઈ પણ વિન્ડો વર્ડ ઓપન કરો, એક્સેલ ઓપન કરો તો એમાં જોવા મળે છે. અહીંયા તમને ફાઇલ નવી ખોલવી હોય, સેવ કરેલી હોય, બીજી અધર ન્યૂ કરવી હોય તો એના માટે એડિટની અંદર પણ કોપી પેસ્ટ એ પ્રકારે આપેલું છે. અને બાજુની અંદર જ્યારે એરો કરશો ત્યારે આખી સ્ક્રીન એક મોટા સ્વરૂપ સંભળાય છે. હેલો, હેલો, હા ઓકે. આપણે જોતા હતા એના ઉપર જઈએ ફરી પાછા. હલો, સંભળાય છે મિત્રો અવાજ? ઓકે, મને સંભળાય છે. તો આ રીતે ડાબી બાજુ ટૂલ્સ ના વ્યૂ આપેલા છે, એ રીતે હલો કેટલા મિત્રો છે? તો આ રીતે આપણે આગળ જોઈએ. એમાં જ્યારે તમે શરૂઆત કરશો ત્યારે ફોર એક્ઝામ્પલ અહીંયા એક બિંદુ ડાબી બાજુ મૂક્યું તો એમાં ત્યાં ક્લિક કરવાથી એ બિંદુનું માપ એક્સ કેટલો છે અને વાય કેટલો છે એ ડાબી બાજુ બતાવશે તમને. એવી જ રીતે બી બિંદુ પણ કરેલું છે તો ત્યાં કોઈ પણ જગ્યાએ તમે કરશો તો એક્સ યામ કેટલા છે અને વાય યામ કેટલા છે એ તરત ડાબી બાજુના મેનુની અંદર આવી જશે.
તો આ રીતે એની વેલ્યુ પણ જે તે ચરણની અંદર એક્સ તરીકે આપણે જોઈ શકો છો કે ઋણ સંખ્યાઓ છે અને વાય ઉપર ધન સંખ્યાઓ છે. અને જ્યારે પણ તમે ક્લિક કરશો ત્યારે એક્સ અક્ષ રેડ અક્ષરે બતાવશે અને વાય અક્ષ છે એ ગ્રીન ઉપર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.